હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું ચેનલની અંદર સુપ્રભાતમ ગુડ મોર્નિંગ ગઈકાલે એટલે એમ કહેવું કે લાસ્ટ વિડીયોની વાત કરું તો આપણે સાયન્સ માટે એક સરસ મજાનો વિડીયો મૂકેલો હતો બરાબર છે કે ભાઈ જે લોકોને વિજ્ઞાનની અંદર પ્રશ્ન હતા કે સર અમારે શું કણું કરવું અથવા તો કઈ બુક પ્રિફર કરવી આપણે સાયન્સ માટે કઈ રીતના ક્વેશ્ચન્સ હોય છે પચીસ માર્ક જે છે સાયન્સમાં કેવી રીતે કવર કરી શકીએ એના માટે અમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર ગણી શકો એવો એક સરસ મજાનો વિડીયોની અંદર ઘણા બધા માધ્યમો આપણે એમાં કવર કરી લીધા છે કે ભાઈ કેવા પ્રશ્ન આવે છે શું વાંચવું કઈ રીતના વાંચવું શું કવર કરવું એના બધા પોઈન્ટને આપણે આવરી લીધા છે આ વિડીયો જે છે એ જ પેપર આપણે જે લાસ્ટમાં લીધેલું છે કન્ટિન્યુ કરીએ છીએ અને અંદર આપણે મેથ રીઝનિંગના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ બરાબર હવે જો પેલો પ્રશ્ન તમારી સામે આપણે જોઈ રહ્યા છીએ પહેલાં વાંચીએ કે ભાઈ દસ પુરુષ એક દિવાલ પેઇન્ટિંગ આઠ દિવસમાં કરી શકે છે જો પેઇન્ટિંગનું કામ ચાર દિવસમાં સમાપ્ત કરવું હોય તો કેટલા માણસોની જરૂર પડે હવે જો એણે જે દસ જવાબ આપ્યો છે ને ખરેખર આની અંદર થોડીક ભાષાકીય મિસ્ટેક મને દેખાય છે બરાબર કારણ કે એને એવો શબ્દ વાપર્યો હોત ને કે ચાર દિવસમાં બરાબર છે સમાપ્ત કરવું હોય તો કેટલા વધુ માણસોની જરૂર પડે એવો પ્રશ્ન શબ્દ વાપરો હોત ને બરાબર તો એનો આન્સર દસ થાય અને જો કેટલા માણસોની જરૂર પડે ને તો આન્સર છે વીસ થાય બરાબર છે હવે કેવી રીતે જો તમને સિમ્પલ વસ્તુ કહી દઉં કે ભાઈ દસ પુરુષો છે ને એ કોઈ કાર્ય આઠ દિવસમાં કરી શકે છે બરાબર હવે જો એને ચાર દિવસમાં કરવું છે તો અહીંયા તમે જોશો કે આ સીધા એના અડધા થઈ ગયા છે સીધા એના અડધા થઈ ગયા એનો મતલબ કે ભાઈ કાર્યક્ષમતા જે હશે એ ડબલ હોય તો જ અડધ અડધા દિવસની અંદર કામ સમાપ્ત થાય સમજો છો ને બરાબર છે હું એમ કહું કે ભાઈ તમે રોજના વીસ રૂપિયા કમાવજો બરાબર એક વ્યક્તિ વીસ રૂપિયા કમાય છે તમારે ચાલીસ કમાવો હોય તો બે માણસ જોશે ને તો જે એ ચાલીસ કમાઈ શકે બરાબર છે તો અહીંયા જોશો તો તમને શું કહેવા માંગે છે કે ભાઈ દસ વ્યક્તિ છે એ આઠ દિવસમાં કાર્ય પૂરું કરે છે હવે ચાર દિવસની અંદર કાર્ય પૂરું કરવું તો કોઈ ભાઈ સામે બળ છે એ ડબલ લગાડવું પડે ને એટલે વીસ માણસો હોય તો મારી દૃષ્ટિએ આનો આન્સર છે એ વીસ થવો જોઈએ પરંતુ એને શબ્દ એવો વાપરો નથી કેમ જો ફરીથી વાંચે દસ પુરુષ એક દિવાલ પેઇન્ટિંગ કરતાં આઠ દિવસમાં કરી શકે છે જો પેઇન્ટિંગનું કામ ચાર દિવસમાં સમાપ્ત કરવું હોય તો કેટલા માણસોની જરૂર તો કેટલા વધુ માણસોની જરૂર પડશે એમ કીધું હોત ને તો કુલ વીસ માણસ ત્યાંને દસની જરૂર પડે હવે આવા દાખલાની અંદર થોડુંક અટપટું આવે ને તો તમને હું આની રીત પણ આપી દઉં કે જ્યારે એક જ કામને અલગ અલગ વ્યક્તિઓ કે અલગ અલગ વસ્તુઓ દ્વારા કરવામાં કે મશીન દ્વારા કરવામાં આવે ને ત્યારે વચ્ચે બરાબરનો નિશાન આપી દેવાનું હવે જો દસ પુરુષ છે બરાબર અને આઠ દિવસમાં કાર્ય કરે છે એ જ કાર્યની વાત છે કે એ ચાર દિવસમાં કરવું છે અને માણસો કેટલા છે ખબર નથી તમે અહીંથી જોશો ચાર દુ ને આઠ દસ દુ વીસ બરાબર છે એટલે કે વીસ માણસની જરૂર પડે હવે એણે પૂછ્યું છે ડાયરેક્ટલી એવું જ કેટલા માણસોની જરૂર પડે તો આમ તો મારી દ્રષ્ટિએ વીસ માણસોની જરૂર પડે એવું કહી શકે પણ વધુ કેટલા માણસોની જરૂર પડે એમ પૂછવું તો દસ હતા અને દસ બીજા જરૂર પડે બરાબર છે આગળ જોઈએ મિત્રો એક આકૃતિનો ક્વેશ્ચન્સ છે બરાબર છે એણે આપણને એમ પૂછ્યું છે કે ભાઈ આમાં હવે કઈ આકૃતિ આવી શકે બરાબર છે નીચે પહેલાંમાંથી ક્યુ ચિત્ર બરાબર પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને યોગ્ય રીતે બંધ બેસે છે હવે તમે જુઓ કે ભાઈ આની અંદર આપણને શું રિલેશન દેખાઈ રહ્યું છે બરાબર તમે જોશો કે ભાઈ પહેલાંની અંદર દરેકે દરેક છે એ ઉપર જાય છે પછી તમે જોશો તો એના પછીનું જે છે એ શું થાય છે તો કે નીચે થાય છે બરાબર એટલે વિરોધ દિશાની અંદર વસ્તુઓ બનતી દેખાય છે બરાબર હવે તો અહીંયા તમને જે દેખાડ્યું છે બરાબર અહીંયા આપણને ક્વેશ્ચન્સ પૂછેલો નથી પ્રશ્ન જે છે એ ક્યાં પૂછેલો છે અહીંયા છે બરાબર છે તો ચાર ઓપ્શન જે છે એમાં તમારે જોવાનું છે આકૃતિઓની અંદર સમાનતા શું છે બરાબર છે કે ભાઈ કયા રિલેશનથી આના અંદર મૂવમેન્ટ થાય છે એને ધ્યાને લઈ અને તમે જવાબ આપી શકો છો બરાબર આની અંદર બધા ઉપર છે તો આની અંદર શું થયું બધા નીચે થયા અને અહીંયાથી રિલેશન જોવાનો છે કે આ જે છે ને આના પછી જો ને અહીંયા એરો આપ્યો છે એટલે આ જે પિક્ચર છે એ અહીંયા બનવું જોઈએ મારી દૃષ્ટિએ એ વસ્તુ દેખાઈ રહી છે બરાબર તો હવે તમે રિલેશન જોશો તો ઉલટસુલટ થાય છે પેલી વસ્તુઓ તો બીજું શું થાય છે કે બરાબર અહીંયા જુઓ તમે આ લાસ્ટમાં જે છે ને એ પ્રથમ આવે છે બરાબર છે લાસ્ટમાં જે છે એ શું આવે છે તો કે પ્રથમ આવે છે હવે જુઓ જવાબ એ આપ્યો છે બરાબર થોડુંક નાનું કરું એટલે તમને સમજાશે તો દેખાશે બરાબર હવે જુઓ આમાં લાસ્ટમાં જે હોય આની અંદર લાસ્ટમાં શું છે તો કે એરો ખરા પરંતુ એના અંદર શું ક્રોસ લાઇનિંગ છે એટલે કે ભાઈ પહેલાં એવું ચિત્ર જે છે એ લાઇનિંગવાળું એક જ તમને દેખાય છે એની અંદર માત્ર બાકી બધા જે છે ઉપરની સાઈડ જોશો તો આની અંદર એવી લાઇનિંગ નથી બરાબર છે સીમાં વાત કરું તો લાઇનિંગ એવી નથી ડીમાં વાત કરું તો એવી લાઇનિંગ નથી એ બીમાં વાત કરું તો એવી લાઇનિંગ નથી બીજી વસ્તુ કે તમે જોશો આ ત્રણે ત્રણ નિશાનીઓ આ રીતના આડા છે બરાબર છે તો આ ઊભું છે બરાબર આ બંને આડા છે પરંતુ પહેલું જે આવવું જોઈએ એ તીરની નિશાનીની અંદર જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે આના અંદર આના અંદર કે આના અંદર જોવા મળતું નથી માટે આનો આન્સર જે છે એ પહેલું બરાબર છે આ પેલી આકૃતિ જે છે એમાં બને છે ઓકે આ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે ગુજરાત ગવર્મેન્ટ બી પૂછે છે બરાબર ઉપયોગ શ્રેણીમાં ડાબેથી પંદરમાં શબ્દની ડાબેથી બાજુએ છઠ્ઠો શબ્દ કયો આવે હવે અહીંયા છે ને આ તો નાના બાળકો બી કરી શકે પણ આમાં નવું શું હું તમને શીખવી શકું તો નવી વસ્તુ હું એ તમને શીખવી શકું કે જ્યારે બે સમાન દિશા આપી છે બરાબર ડાબેથી પંદરમું અને પાછો ડાબે બંને સમાન દિશા આપી હોય ને ત્યારે અહીંયા આપેલા ક્રમ જે હોય ને એમાંથી માઇનસ કરીને એટલું લઈ લેવું સીધો જવાબ શોર્ટમાં આવશે નહીંતર શું થશે તમે પંદર અંક ગણશો એક બે ત્રણ ચાર પાંચ છ પછી પંદર માનો કે આ પંદરમાં છે તો ત્યાંથી પાછું ડાબું થશે એટલે આ જ ભાગ થશે તો રિવર્સ આવવાનું થશે એટલે કે તમે એક વખત આમાંય ગણશો અને પાછા એને રિવર્સમાં બી ગણશો બરાબર તો તમારો ટાઈમ જે છે ને એમાં સાત આઠ દસ સેકન્ડ કારણ કે આમાં સમયની જ મહત્વત્તા હોય છે બાકી બીજું આમાં હું તમને શું શીખવાડી શકું આ તો કોઈ પણ ગણીને કરી શકે તો શીખવાનું એ છે કે સમય કેમ બચાવો આવા પ્રશ્નમાં એ વસ્તુ આપણે આમાં શીખી શકીએ બરાબર છે તો જો બે વસ્તુ આપણે સાબિત કરીએ પહેલાં એ એક બરાબર છે પછી આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદરમું ઈ આવ્યું પછી શું કહે છે કે પંદરમાં શબ્દની ડાબી બાજુ એ છઠ્ઠો એટલે હવે આપણે જોશું આ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છઠ્ઠો એટલે કે ભાઈ ટકાવારીની નિશાની જે છે એ જવાબમાં આવી હવે હું જે તમને મેથડ શું કહેતો તો કે ભાઈ ડાયરેક્ટ પંદરમાંથી છ માઇનસ કરના કારણ કે બંને એક જ દિશા છે બરાબર અને જો બંને અલગ અલગ દિશા હોય ને તો શબ્દમાં પ્લસ કરીને ગણવાનું આમાં સમાન દિશા છે એટલે માઇનસ કરીએ તો પંદરમાંથી છ જે એટલે નવ તો પહેલેથી જ આપણે ગણી લઈએ ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવમાં ટકાવારી છે તો સીધો આન્સર જે છે એ તમે શોર્ટની અંદર આની અંદર શું કરી શકો તો આ વસ્તુ શું કામ શીખવાડું છું કે બીજો વ્યક્તિ પંદર આમ જશે પાછો આમ આવશે એટલે એ બે વખત ગણીને પાંચ સાત સેકન્ડ કે દસ સેકન્ડ બગાડશે ત્યાં તમારી દસ સેકન્ડ બચશે એ જે કોઈ હાર્ડ ક્વેશ્ચન્સ આવશે ત્યાં તમે એનો ઉપયોગ કરી શકશો એટલે સમય બચાવવાની વાત છે બીજું આમાં કંઈ છે નહીં મિત્રો હવે જે દાખલો છે આની અંદર થોડું કંઈ તમને અટપટવું બાકી આમ કા ક્વેશ્ચન્સ થઈ જાય એવો છે આમાં કંઈ છે નહીં બરાબર છે કાર્ય અને સમયનો છે જો કોઈ એક કાર્યને પનું જીબન અને જલીલ એકલા હાથે કરે ને તો ત્રીસ વીસને સાઠ દિવસોમાં પૂર્ણ કરી શકે છે હવે જીબને તે કાર્ય કરવાનું શરૂ કર્યું અને પનું અને જલીલ દર ત્રીજા દિવસે જી જીવનને મદદ કરે છે પહેલાં તો એ નામ એવા ગોતી આવે કે તમે ક્યારેય હેમ્બ્લેડ ન હોય થોડાક અટપટા બરાબર તો કાર્યને પૂર્ણ કરવામાં કેટલા દિવસનો સમય લાગે આવા દાખલામાં હું દર વખતે શું કહું આપણે લસા લઈએ લસા શું કામ લઈએ ખબર આપણને એ ખબર નથી કે કાર્ય કેટલું છે કેવડું છે એટલે આપણે લસા લઈએ જેથી કરીને આપણા કેલ્ક્યુલેશન કરવામાં આપણને સરળતા રહીએ તો હવે જુઓ આમાં ત્રણ શબ્દ આપેલા છે બરાબર પનુનો હું પી કરી નાખું જીવનને જલીલ તો જીવન માટે હું જી કરું છું કારણ કે જલીલનો જે થશે એટલા માટે બરાબર હવે જુઓ એકલા હાથે કાર્ય કરે ને તો પેલા પનુ છે એ એમ કહે છે કે ભાઈ આ ત્રીસ દિવસમાં કાર્ય કરી શકે છે જીવન છે એ અનુક્રમે વીસ દિવસમાં કાર્ય કરી શકે છે અને જલીલ છે ને એ સાઠ દિવસમાં કાર્ય હવે આ કાર્ય હશે કેવડું કે આટલા દિવસમાં એટલે આપણે શું કરીએ ખબર છે કે ભાઈ આપણે એમ કહીએ કે ભાઈ વીસ ત્રીસ ને સાઈઠનો લસા હું સાઠ લઉં તો આ પનું છે પેલો બરાબર છે એ ત્રીસ દુ ને સાઈઠ એટલે રોજના બે યુનિટ કરી શકે તો ત્રીસ દિવસમાં થાય વીસ તેરીને સાઠ એટલે રોજના ત્રણ પોઈન્ટ જેટલા યુનિટ કામ કરે અને સાઠ એક રોજનું એક યુનિટ કામ કરી શકે ત્યારે આ વસ્તુ પોસિબલ બને હવે કહે છે આપણને કે જીબને કાર્ય કરવાનું શરૂ કર્યું જીબન છે એ કોણ છે તો કે જી ઉપર બરાબર છે અને એ રોજના ત્રણ યુનિટ કાર્ય કરે છે હવે શું કહે છે કાર્ય કરવાનું શરૂ કર્યું અને પન્ુ અને જલીલ દર ત્રીજા દિવસે મદદ કરે છે બરાબર એટલે બે દિવસ તો કોણ કાર્ય કરશે તો કે જીવન આપણે શરૂ કોણ કરે આ જીવન તો જીવનની ક્ષમતા ત્રણની છે એટલે એ પહેલા દિવસે ત્રણ કરે બીજા દિવસે ત્રણ કરે એટલે બે દિવસે એ કેટલા કાર્ય કરે છે તો કે બે દિવસે એ કાર્ય કરશે એ છ કાર્ય કરશે હવે ત્રીજા દિવસે એને પન્નુ અને જલીલ મદદ કરે છે તો પન્નુની ક્ષમતા બે છે અને આની ક્ષમતા એક છે એટલે બરાબર છે કાંઈ મિસ્ટેક આપણી ન થતી હોય તો બરાબર ત્રીસ દુ સાઠ વીસ તેરી સાઠ અને સાહીઠ એક સાઠ બરાબર કાર્ય શરૂ કરવાનું કોણ કરે છે આ બને તે કાર્ય કરવાનું શરૂ કરી દીધું ઓકે તો આપણે ફરીથી જોઈ લઈએ આ પન્ હતો જીબન હતો અને આ જલીલ હતો બરાબર છે આ ત્રીસ વીસ અને આ સાઠ બરાબર છે એટલે આ ત્રીસ દુ જીબનનો છે વીસ તેરી અને સાઠ એક સાઠ ઓકે હાલો બરાબર છે હવે પહેલાં બે દિવસે એ આપણે એમ કહીએ જી બને તો કે ત્રણ દુ ને છ કરીએ પહેલાં દિવસે હવે ત્રીજા દિવસે ત્રીજા દિવસે ત્રણેય આવશે બરાબર છે એટલે બે ત્રણ પાંચ ને એક છ બરાબર એટલે પહેલાં બે દિવસની અંદર તો બને એકલા છ યુનિટ કાર્ય કરેલા હતા અને હવે ત્રીજા દિવસે ત્રણેય કાર્ય કર ત્રણેય આવશે તો ત્રણ ને બે પાંચને એક છ બરાબર એનો મતલબ શું થયો તો કે ભાઈ ત્રણ દિવસે બાર કામ થાય છે કેટલા ત્રણ દિવસે હવે આપણને ખબર પડી ગઈ ભાઈ ત્રણ દિવસે બાર કાર્ય થાય અને ટોટલ કામ કેટલું હતું સાઠ બરાબર છે તો સાઠ બનાવવા માટે આ બાર પંચાને સાઠ થશે એટલે કે ભાઈ યુનિટને હું પાંચથી ગુણું તો મારું ટોટલ કામ થાય તો આ કલાક આ ત્રણ દિવસ હતા ને ત્રણ દિવસે બાર થતાં એને હું પાંચથી ગુણી નાખું તો એટલે ત્રણ પંચાને પંદર તો કેવા ઈ માગીએ છીએ પંદર દિવસે આ સાઠ કામ પૂરું થાય બરાબર છે આશા રાખું છું મેં બે વખત કરીને સમજાવ્યું એટલે આપણને સમજાઈ ગયું હશે બરાબર છે પંદર હવે એમાં જે કીધું ને એ પ્રમાણે કરી નાખવાનું બરાબર લસા લઈને આપણે શું કર્યું પહેલાં જે ચાલુ કરતો હોય એના દિવસે જે પ્રમાણે કીધું છે એને સારું શરૂ કરે છે પછી દર ત્રીજા દિવસે બે મદદ કરે છે બરાબર એટલે કે બધી ત્રીજા દિવસે તો ત્રણે ત્રણ લોકો કાર્ય કરશે અને આન્સર આપણે મેળવી લીધો મિત્રો હવે જોશો ને તો આ આખો ચાર લીટીનો પ્રશ્ન છે એકદમ આમ કેલ્ક્યુલેશન નાનું છે પણ સમજવા માટે લાંબુ લાંબુ કંપનીના સીઈઓ ફંડની ફાળવણી અંગે સીએફઓ સાથે ચર્ચા કરે એટલે બે કંપનીના સીઈ અને સીએફઓ બે ચર્ચા કરે શું કહે છે ગયા વર્ષે ફાળવવામાં આવેલા ફંડની સરખામણીએ આ વર્ષે નવા ઉત્પાદન વિકાસ માટે ભંડોળમાં એક તૃતીયાંશનો વધારો કર્યો બરાબર છે એટલે શું કહે છે કે ભાઈ જે ભંડોળ આપ્યું છે ને એમાં એક તૃતીયાંશ વધારો કર્યો બરાબર છે એટલે ગયા વર્ષે પ્રવૃત્તિઓ માટે ત્રીસ ટકા જેટલી ઉત્પાદન વિકાસ સહાયની વિવિધ પ્રવૃત્તિઓ માટે બરાબર છે વીસ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા તો આ વર્ષે ઉત્પાદન વિકાસ માટે સીએફઓ કેટલા નાણાંની ફાળવણી કરી ચાર લીટીનો પ્રશ્ન છે પણ થોડુંક લાંબો સમજતા હમજતા કરવું પડે બરાબર બાકી છે એકદમ ઇઝી હવે શું કહે છે ખબર કે પહેલાં તો જો ગયા વર્ષે કરતાં ત્રીસ ટકાનો એણે એમ કીધું એક તૃતીયાંશનો વધારો કર્યો એટલે ગયા વર્ષે ત્રીસ ટકા હતા એના તમે એક તૃતીયાંશ કરો જે વધશે બરાબર એટલે કે ત્રણ દાણ ત્રીસ એટલે ત્રીસ ટકા હતા ને દસ ટકા વધારેને આવ્યા એટલે એનો મતલબ કે ભાઈ ચાલીસ ટકા આ વખતે એણે જે છે ને વિકાસ પ્રવૃત્તિ માટે મૂક્યા છે એ પાક્કું થઈ ગયું બરાબર બીજું કે ગયા વર્ષે એને એવો ખર્ચો છે ને વીસ લાખનો કરેલો વીસ બરાબર છે અને લાખ અને આ વખતે ખર્ચો કેટલો કરે છે કે એના ચાલીસ ટકા બરાબર છેદમાં હોય બે શૂન્ય આ શૂન્ય શૂન્ય તમે ઉડાડી નાખો બરાબર ચાર દૂને ને આઠ આઠ લાખવાળો જવાબ થયો સીધે સીધું આવી ગયું બરાબર પ્રશ્ન વાંચતા ને સમજતા સમય બગડે એવું હતું બાકી જવાબ લેવા માટે કેલ્ક્યુલેશન તો બહુ ઈઝી હતું બરાબર છે સ્ટુડન્ટને તો લાંબી આમ શું કહેવાય મેં એનું કેલ્ક્યુલેશન સારું હોય ને તો મનમાં થઈ શકે એમ હતું ભાઈ ત્રીસ હતા એના એક તૃપિયા અંશ કરે એટલે દસ વધી જાય એટલે ચાલીસ ટકા થઈ ગયા સીધે સીધું એને મનમાં જ ખબર પડી ગઈ ઠીક આ વખતે ચાલીસ ટકા રૂપિયા છે અને ગયા વખતે વીસ લાખનો હતો તો કે ભાઈ ચાર દૂન આઠ આઠવાળો એક જ આન્સર છે એ વાંચતા વાંચતા કરી શકે એવું હતું ખાલી સમજવા માટે ટાઈમ તમારો બગડે એવું હતું મિત્રો આમાં તો હવેનો દાખલો છે એ તો એમ કહી શકાય કે ભાઈ ત્રીજા ચોથા ધોરણમાં હોય ને એવો દાખલો છે બરાબર પંચોતેર એંસી માઇનસ એક્સ બરાબર ચોત્રીસો ચાલીસ આવે તો કે ભાઈ એક્સ એટલે કેવા એમ માગે છે અહીંયા હું શું એવું બાદ કરું બરાબર છે તો આ કાંઈ શું બાદ કરવું એવું ન ખબર પડે આ એક્સ છે આ બાજુ આવે તો પ્લસ થઈ જાય એટલે એક્સની કિંમત અને આ બરાબરના બરાબર છે આ ચોત્રીસો ચાલીસ છે ને આ બાજુ પ્લસ છે તો અહીંયા જાય તો માઇનસ થઈ જાય ટૂંકમાં તમારે કરવાનું શું હતું તો કે ભાઈ પંચોતેર એંસી માઇનસ બરાબર છે ચોત્રીસો ચાલીસ બરાબર શૂન્યમાં શૂન્ય તો કે જીરો આઠમાં ચાર જાય તો ચાર પાંચમાં ચાર જાય તો એક અને સાતમાં ત્રણ જાય ચાર એકતાલીસ ચાલી બરાબર છે આ બી મૌખિક થાય એવો દાખલો હતો મિત્રો આજે દાખલો છે આને આ લોકો જે છે ને આપણે સારી ભાષામાં અને ડીઆઈ બોલવામાં આવે છે ડેટા ઇન્ટરપ્રિટેશન બરાબર એટલે કે ગ્રાફ્સ આપ્યો હોય કોઈ કોલમો આપી હોય બરાબર છે અથવા તો તમને કોઈ ટેબલ આપ્યું હોય એના ત્રણ ચાર પ્રકારના દાખલાઓ બને એમાંથી ગ્રાફને જોઈને પ્રશ્નોના જવાબ આપવાના હોય છે હવે જો કે છે એક્સ અક્ષ રેખા ઉપર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલી છે બરાબર છે પછી શું કહે છે વાય અક્ષ રેખા ઉપર વેપારીઓ દર્શાવેલા છે બરાબર છે તો તમને એક્સ વાય તો ખબર જ હોય બરાબર છે આપણે બાળપણની અંદરથી જોતા હોય છે આ રીતે હોય બરાબર છે આ એક્સ અક્ષ કહેવાય અને આ વાય અક્ષ કહેવાય બરાબર એટલે એમાં કાંઈ જોવાનું નથી હવે પ્રશ્ન છે ને એ શું છે કે નીચેના આલેખ અનુસાર કયો વેપારી ત્રણેય વસ્તુઓ દસ કરતા ઓછા ભાવે વેચે છે બરાબર છે તો હવે તમારે જોવાનું શું દસ ક્યાં આપેલો છે અહીંયા દસથી નીચે હોય જો આને ત્રણેય વસ્તુઓ હો મંડળ જો બે નંબરમાં જોશો ને તો તમને આ આ થોડુંક નાનું દેખાય છે પછી આ છે એ વધારે છે આ વધારે છે તો એણે શું કીધું કે ત્રણેય વસ્તુઓ દસથી ઓછા વેચતું હોય એવું તો કાંઈ નહીં અહીંયા દસ સીધું પકડી લેવાનું દસથી નીચે હોય એવા કયા છે તો કે એ છે રિટેલર પહેલો પેલો વ્યક્તિ જે એવો છે બરાબર કે જે બધી વસ્તુઓ દસ રૂપિયાથી ઓછી અહીંયા પ્રોડક્ટના કલર આપ્યા છે પ્રોડક્ટ પેલી બીજી અને ત્રીજી બરાબર છે ત્રણે કલરની પ્રોડક્ટો છે આ ટેબલને ખાલી જોવાનું હોય અને એના આધારે તમારું અનુકરણ કરી અને જવાબ આપવાના હોય છે બરાબર તો કે ભાઈ છૂટક વેપારી પેલો જે છે એ પ્રમાણે આપી રહ્યો છે બરાબર પછી છે વિકલ્પ પસ વિકલ્પ આકૃતિ પસંદ કરો જે પ્રશ્ન આકૃતિની શ્રેણીને પૂર્ણ કરશે બરાબર છે હવે આપણે આવ્યા જઈએ જો આ બી એવો ક્વેશ્ચન છે હું કહું ને ભાઈ ત્રીસ પચીસ આપણે ત્રીસ માર્કનું રિઝનિંગ છે પણ એમાં ત્રીસમાંથી તમે પંદર તો છે ને હું એમ કહું કોઈ પણ વ્યક્તિને દેશ બેસાડી દેશો ને તો પંદર માર્ક તો એ લઈ આવે તમારે મહેનત જે છે ને એ પાંચ દસ માર્ક વધારે એમાં આવે બરાબર છે રીઝનિંગના અમુક ક્વેશ્ચન્સ એમાં કરવાની છે બાકી પંદર માર્ક તો તમે કોઈ બી આલિયા માલિયાને બેસાડી દો ને બરાબર છે પાંચમાં દસ હાથમાં ધોરણનો છોકરો તો એ બી આવું જોઈ જઈને પંદર માર્કનું તો કરી નાખે એવું છે બરાબર હવે જોવા જઈએ આની અંદર જે આકૃતિઓ છે પહેલાં તમે જોશો તો તમને શું દેખાશે કે ભાઈ એક આ રીતના ગોળ ટપકું છે અને નીચે ત્રિકોણ છે બરાબર છે બીજાની અંદર શું થાય છે તો કે ત્રિકોણ ઉપર અને ગોળ જે છે એ નીચે આવી ગયો બરાબર છે હવે ત્રીજી આકૃતિ છે એની અંદર શું છે કે ત્રિકોણ છે એ આ ટાઈપનો થઈ ગયો બરાબર છે ત્રિકોણ છે એ આ પ્રમાણેનું બન્યું અને એના આગળ આવી ગયું તો હવે નેક્સ્ટ આકૃતિ હશે એમાં શું હશે તો કે ભાઈ એ ગોળ જે છે ને એ આ સાઈડ જશે અને ત્રિકોણ છે એ આ સાઈડ જશે બરાબર છે હવે એવી આકૃતિ તમને ક્યાં દેખાઈ રહી છે તો કે ભાઈ જો આ બધાની અંદર જોશો તો આમાં તો વર્તુળ બહાર છે બરાબર આમાં વર્તુળ છે પણ બાજુમાં છે એને એક્ઝેક્ટ અહીંયા હોવું જોઈએ ત્યાં નથી આની અંદર પણ વર્તુળ પાસે છે બરાબર જેમ સામે હોવું જોઈએ અણીની સામે એટલે કે ભાઈ જે કોણ બને છે એની સામે હોવું જોઈએ તેવું માત્ર માત્ર એ આકૃતિ તમને દર્શાવી રહી છે પછીનો પ્રશ્ન છે લોહીના સંબંધમાંથી આપણને પૂછવામાં આવેલો છે એ બરાબર એ છે ને એની બહેન બરાબર એ એ સીની બહેન છે એટલે કે ભાઈ આ એ છે ને બરાબર એ આ સીની બહેન છે બરાબર એટલે કે આ બે હવે એ ભાઈ છે કે બેન છે એ ખબર નથી સી છે ને બરાબર એ સીની બહેન છે એટલે આ એ છે ને એ આપણને ખબર પડી ગઈ સીની બહેન છે એટલે નેગેટિવ આપું છું બરાબર સી એ ની પત્ની છે ઓકે તો સી છે ને એ ડીની પત્ની છે એટલે ડીને હું પ્લસ આપી દઉં અને આ બંનેને આપણે હું કહી દીધા આ બે કપલ બની ગયા બરાબર છે સી એ ડીની પત્ની છે ઓકે ડી અને એ નો શું સંબંધ થાય બરાબર છે તો હવે જુઓ આ બે શું થઈ ગયું આ તો ભાઈ બહેન હતા એ ખબર જ છે બરાબર અને ડી છે એ સીનો પતિ છે એટલે કે ભાઈ આ એ છે એને જીજાજી કહેશે અને સાળો હોય કે સાળી હોય બરાબર એટલે આ પ્રમાણેનું એકદમ ટૂંકું એક લીટીનો જ લોહીનો સંબંધ આપી દીધો છે બરાબર છે એટલે કે જો ઉપર જોશો સાળી ભાઈ બહેન હવે એ શું છે એ આપણને ખબર નથી એટલે શાળોય હોઈ શકે બરાબર છે અથવા તો અહીંયા ઉપર ખાલી સાળી લીધું છે તો એની આપણને પ્રકૃતિ ખબર બરાબર છે એટલા માટે એણે જવાબ આપી દીધો છે ચોથું કે ભાઈ આટલા બધા સંબંધો જે છે ઇંગ્લિશની દ્રષ્ટિએ કારણ આ આ બધાને તમે ભૂલી જાઓ તો બ્રધર ઇન લો કહી શકો ને બરાબર છે એટલા માટે એને આ વસ્તુઓ જે છે આપણને એ કરે કે ભાઈ આટલા બધા રિલેશનો જે છે ઇંગ્લિશની દ્રષ્ટિએ બની શકે છે આગળ ક્વેશ્ચન્સ છે એની અંદર આપ હાવ એકદમ ઈઝી કહી શકાય કે ભાઈ લસા ગુસ્સામાંથી પ્રશ્ન સીધે સીધો પૂછી લીધો કે ભાઈ ગુસ્સા શું થાય સોળ બોતેર ને અઠ્યાવીસ બરાબર ગુસ્સા જે છે ને ગુસ્સાનો મતલબ એક પ્રમાણે એ એક એવું કહી શકે કે ભાઈ કોઈ જાતનો એક રેશિયો હોય ને બરાબર છે એની અંદરથી તમે ડિવાઈડ કરેલું પદ હોય ને બરાબર હું શું કહેવા માગું છું કે ભાઈ સોળ છે અને આ વીસ છે બરાબર તો આ બંનેની અંદર તમને કોમન હોય એવું શું દેખાય તો કે ભાઈ આ ચાર ગુણ્યા ચાર એટલે સોળ થાય અને પાંચ ગુણ્યા ચાર એટલે વીસ થાય તો આ ચાર આમાંય છે ને આ ચાર આમાંય છે બરાબર એ બંનેનું ઉડાડી દઉં તો ચાર જેમ પાંચ આ એક રેશિયો બની ગયો બરાબર ચાર જેમનો પાંચ એટલે કે ભાઈ ચારની સાથે જે પદ ગુણાયેલું છે એ જ પદ પાંચ સાથે ગુણાયેલું છે બસ આ જ પદને ગુસ્સા તરીકે બોલવામાં આવે તો એનો મતલબ કે આ ત્રણેયની અંદર એવો કયું પદ છે બરાબર છે કે જે સમાન છે તો તમે જોશો ને ભાઈ ચોકે ચોકે સોળ થાય બરાબર છે બોતેર છે બરાબર છે તો તમે એને શું લખી શકો બરાબર અઢાર दू અઢાર ચોકું બોતેર એટલે કે ભાઈ અઢાર ગુણ્યા ચારથી કરી શકો છો તમે બરાબર અઠ્યાવીસ છે સાત ચોક અઠ્યાવીસ એટલે સાત ગુણ્યા ચાર સાત ચોક ને અઠ્યાવીસ તો જુઓ ચાર છે ને એ બધાની અંદર કોમન છે બરાબર એવું તમે કહી શકો એટલે ચાર છે ને એનો ગુસ્સા થયો અને લસા પૂછે તો શું હોય લસા પૂછે એટલે કે દરેક વસ્તુઓને લઈ લેવાની બરાબર છે તો ચારેય આવી જાય અઢાર આવી જાય તો અઢારની અંદર પાછો નહીં લેવાનો એ નવ દુ અઢાર થતા હોય ને બરાબર છે તો બે તો ચારની અંદર આવી જ ગયો હોય બરાબર છે એટલે લસા જે છે એની અંદર એવું હોય કે દરેક પદને લેવાનું ગુસ્સાની અંદર શું હોય કે દરેકમાં હોય તેવું પદ એવી સંખ્યા એ એનો ગુસ્સા બને છે હવે કથન નિષ્કર્ષમાંથી પ્રશ્ન ન હોય એવું બને જ નહીં રેલવેવાળા છે આવા લોટ્સઅપ ક્વેશ્ચન પૂછે છે પેલું આપી દીધું છે કેટલાક પેંગવીન મોર છે બરાબર એટલે હું અહીંયા બનાવું કે આ પેંગ્વિન છે છે એની હું એક ડિઝાઇન કરું આ પેંગ્વિન છે એમાંથી શું કહે છે કેટલાક પેંગ્વિન મોર છે બરાબર એટલે કેટલાક પેંગ્વિન આ મોરનો હું એમ બનાવું છું પછી બધા મોર જેટલા મોર છે ને એ બધા સાપ છે તો કે ભાઈ આ બધા જ મોર શું છે તો કે સાપ છે આવું મેં એક આકૃતિ બનાવી બરાબર છે સમજાઈ ગયું એટલે આ ડિઝાઇન આપણે એટલા માટે બનાવીએ છીએ કે આપણે આના જે કાંઈ તારણો આપ્યા છે ને એ આકૃતિને જોઈને પસંદ કરી શકીએ જેમ કે એને કીધું કેટલાક પેંગવીન સાપ છે હવે આ પેંગવીનનો પી છે બરાબર કલર ચેન્જ કરું તો તમને વધારે મજા આવશે જો હવે એમ કહે છે કે કેટલાક પેંગવીન સાપ છે આ ભાઈ છે એ સાપનો લીટો છે બરાબર છે અને એ પેંગ્વિનમાં આવે છે તો કે જો આટલો ભાગ છે એ આખે આખો પેંગ્વિનનો છે એટલે પહેલું વાક્ય છે એ સાચું મને દેખાય છે ઓકે કોઈ મોર પેંગ્વિન નથી હવે આ મોરની વાત છે અને એ પેંગ્વિન નથી તો અહીંયા જુઓ તો તમે પેંગ્વિનમાં જાય છે ને અથવા તો અહીંયા લખ્યું છે કેટલાક પેંગ્વિન મોર છે જ બરાબર મોર છે જ તો કોઈ મોર પેંગ્વિન નથી એવું આપણે કહી શકતા નથી બરાબર છે કારણ કે અહીંયા આકૃતિમાં બી બતાવે છે એટલે બીજું વાક્ય છે એ તમારું ખોટું પડે છે તો જુઓ જઈ માત્ર નિષ્કર્ષ એક જ અનુસરે છે બરાબર તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ વિડીયો ગઈ હોય તો લાઇક કરજો તમારા કંઈક કોમેન્ટ હોય સૂચનો હોય તો તમે મને સૂચન કોમેન્ટમાં કરી શકો છો અથવા તો હું નીચે આપણા ટેલિગ્રામની ચેનલની લિંક આપું છું જેની સાથે તમને જોડાઈ શકો છો એમાં દોઢસો છોકરાઓ છે જે પોતાના પ્રશ્નો રજૂ કરતા હોય છે એકબીજા સાથે ડિસ્કસ કરતા હોય છે કંઈ વાતો હોય તો તમે લોકો એમાં ભણવાની વાતો બી કરી શકો છો ચલો થેન્ક યુ